समस्त दादा परिवार द्वारा आयोजित परम पूज्य उमिया शंकर महाराज ना स्मरणार्थे श्री रामचरित मानस ज्ञान यज्ञ पारायण कथा नु आयोजन करवामां आव्युं छे। बोलिए श्रेष्ठ नेत्र हनुमान जी महाराज की। सर्वजन हिताय सर्वजन सुखाय श्री आजे रामचरित मानस ज्ञान यज्ञ नु पारायण थई रह्युं छे त्यारे आजे अष्टनेत्र धाम मध्ये हर्ष उल्लासथी बधा भाईओ हेकमेक मळी अने आजे पोथीयात्रा नु कार्यक्रम मां सौ आरंभ थई अने श्री कृष्ण मंदिर थी करी अने अष्टनेत्र धाम सुधी अही पोथीयात्रा नु कर्म आरंभ थई रह्यो छे। अने आ कर्म नी अंदर कथाना वक्ता श्री रणछोड़भाई आचार्य एनु कथानु रसपान करावशे अने आ कथानो मोज आपणने लेवानी छे। अने आ आ कथानु रसपान आ भाविक भक्तो ने अपने वारंवार अहीं प्राप्त थयुं छे अने श्री उमिया शंकर महाराज ना एवा आशीर्वाद छे के आ भूमि नी अंदर आ भूमि नी अंदर एवी भूमि छे के अहीं आवी अने सौ कोई पोतानी ऊर्जानो लावो प्राप्त करी रह्यो छे अने एवा ज श्री जटाशंकर महाराज ना आशीर्वाद अहीं थी आपणने पण प्राप्त थई रह्या छे। बोलिए श्री अष्टनेत्र हनुमानजी महाराज। श्री अष्टनेत्र धाम मारुति धाम रामकथा नो आयोजन थयेल एमां आजे शोभायात्रा पोथीयात्रा सहित गाम प्रदक्षिणा अने पोथीयात्रा नी शुरुआती थशे। एमां सर्वे धर्म प्रेमी भाई बंधुओने शूद्रोमां कथा सांभळवा तथा महाप्रसादनो लाभ लेवा एवं सर्वे कार्यमां भाग लेवा धर्म प्रेमी भाईओने हूँ अष्टनेत्र गादीपति तरीके आमंत्रण आपुं छुं। કેટલા દિવસનો પ્રોગ્રામ છે? આ 9 દિવસનો પ્રોગ્રામ છે। મોટી ઘાઘરા વેશભૂષાનું આ ઓછામાં જે કચ્છમાં આવ્યો જો એને 22 વર્ષથી આ ગરીબ ત્યાં ભવેશ્વર મહાદેવની કથા હતી ત્યાં કરેથી ગુરુ મહારાજે શરૂ કર્યું છે ત્યાંથી હું શરૂ કર્યું છે ત્યાંથી ભગવાનની દયાથી કલકત્તા હરિદ્વાર ક્યાં પણ કચ્છની માલિકો પ્રોગ્રામ હોય તો પહેલાં મારું ચાન્સ લાગે હું પહોંચી શકું તો હું આવી શકું નાકર લગભગ કથાની માલિકો મારું નંબર હોય એમાં કૃષ્ણ જન્મ શિવ લગ્ન રુક્મણી લગ્ન એ બધી સમાજની માલિકો બધામાં હું સેટિંગ કરીને બધાને આ ટાઈપનું બનાવી બધાને ભગવાન બનાવી ને વસ્ત્ર બનાવીને બધાને રાઉન્ડ મારાવું અંદરની માલિકો કૃષ્ણ જન્મમાં બધું કૃષ્ણ જન્મનો તમને આ વિચાર કેવી રીતે આવ્યો વેશભૂષણ કરવાનો? પહેલાં વેશભૂષણ હું નોકરી કરતો હતો કાઠિયાવાડમાં જામનગરની માલિકો ગરમીમાં પણ તૈયાર કરતો હતો નાનકડો હતો તો 12 વર્ષનો હતો તેથી નોકરી કરતો હતો બાપા અહીંયાથી અમે મૂળ સિરાચા નામે મેન અમારું જન્મભૂમિ મેન અમારું વતન સિરાચા રહેવાનું મોટી ખાખર તમારી પરિવાર સાથે જ આ કામમાં જોડાયેલો છે પરિવાર એટલે અમુક લેડીઝનો પાત્ર હોય તો પરિવાર પણ ભેગું દાદા પરિવાર જે સાત સકા થી ભવ્યથી ભવ્ય રામ કથા આયોજન થઈ રહ્યો છે। શુદ્ર ગામજી પાવન ધરાતે ચોથી રામ કથા નીકળી ભાગવત થઈ રહી છે અને તેના ઉપરાંત 3-4 વિષ્ણુ યજ્ઞ શિવ શિવા એવા એને પાવન ધરાથી યજ્ઞ થઈ જાય આ મણીઓ સાકાર સાત સકાર અને દાદાજી કૃપા અસીમ મણી તે વરસતી રહે એની દાદા કે પ્રાર્થના જય શ્રી રામ। એટલો સરસ પ્રસંગ થયો હોય દાદીજી દયા છે બહુ સરસ નિર્વિઘ્ને પતે એવી દાદી વટી અસારી પ્રાર્થના મણી ભાવી કેજી અને 9 ડીએ જો પ્રોગ્રામ હોય રામકથા વહેતી તે મેં આજ તારીખ 29/3/2023 થી ચાલુ થઈ હતી અને 6/4 જો પૂરી થઈ હતી તો દાદી વટે અસાની પ્રાર્થના ભાવી કેજી ને અસા મણીથી મણી ભારે કે વિનંતી કર્યો હતા કે સાત સરકાર દીજા અને દાડુ પણ પામાથી દયા રાખે ને એ રીતે દયા મળે રાખજા અને મને સારું કરી જા। બા પ્રવીણસિંહ બોલું છું, અમારું ગામ સુળોદરો છે, અમારા સુળોદરોમાં અષ્ટનેત્ર હનુમાન દાદાની સપ્તાહ બેસે છે, રામની પારાયણ છે, તો સૌ ભાવિક ભક્તોને જણાવવાનું કે તમે કથા સાંભળવા આવજો અને બહુ સરસ કથાનું આયોજન છે તો અહીંયા સૌ જટુ મહારાજે કથાનું આયોજન કર્યું છે
તો ભગવાન એમને હાજર રાખે, 100 વર્ષના કરે ને એમને લાંબી આયુષ્ય દે ને આવા કાર્યક્રમ કરતા રહે. તો સૌ ભાવિક ભક્તોને વિનંતી કે તમે અહીંયા જો, કથા સાંભળવા જરૂર જરૂરથી પધારજો. જય આશાપુર.